नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं अलग अलग शिक्षकों की वेकेंसी बहार पड़ी है तेना विषे। आ उपरांत जणावनुं के हवे पछी आपनी चैनल पर प्रस्तुत थशे तो तमे विडियो जोवानुं चूकता नहीं अने वधु माहिती माटे मारा इंस्टाग्राम पेज ने तमे फॉलो करी शको छो। आ उपरांत आवी ज रीते मारा विडियो ने जोवा माटे मारी चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। मारा विडियो ने लाइक करजो, शेर करजो। तो चलो बात करी लईए कई वेकेंसी बहार पड़ी है तेना विषे। डॉक्टर के आर श्रॉफ फाउंडेशन जेमां शिक्षकों की वेकेंसी खाली पड़ी है। सौथी पहला बात करिए तो शैक्षणिक वर्ष द्वारा सामाजिक विकास माटे कार्यरत समाजसेवी संस्था डॉक्टर के आर ऑफ फाउंडेशन छेल्ला 12 वर्ष थी साबरकांठा, अरवली, बनासकांठा, अमदावाद, नर्मदा और बोटाद जिलाओं में बाळकों शिक्षण तेमज संस्कार सिंचन की विविध प्रवृत्ति है ये करी रही है। जेमां ईडर, वडाली, खेडब्रह्मा, विजयनगर, भिलोड़ा, मेघरज, पोशीना, दांता, सतलासना, डेडियापाड़ा, सागबारा तालुकामां शैक्षणिक कार्य में रस धरावता होय तेवा प्राथमिक अने माध्यमिक विभाग में बाळकों ने गणित, विज्ञान, अंग्रेजी तेमज लेखन, वाचन, गणन करावी शके तेवा उत्साही वेकेंसीओ खाली पड़ी छे शिक्षकोनी। शैक्षणिक लायकातनी वात करिए तो तमे पीटीसी स्नातक कक्षानी उपरनी लायकात धरावता होवा जोईए। कोईपण विषयना उम्मीदवार छे आ पोस्ट माटे एप्लाय करी शके छे। जो तमे बीए, बीकॉम, बीएससी, बीएड, एमएसडब्ल्यू, बीसीए वगैरह डिग्री पास करेली होय तो आ पोस्ट माटे अरजी करवानी छेल्ली तारीख छे 20 फेब्रुआरी 2022 ने मंगलवारे सवारे 9 થી સાંજે 6ના સમય દરમિયાન તમે જે સરનામું આપેલું છે તેમાં તમે ટપાલ અથવા કુરિયર દ્વારા કે રૂબરૂ આવીને જે અરજી તમારે જમા કરાવવાની રહેશે તથા કોઈ માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। અરજી કરવાનું સરનામું છે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે આ જે સરનામું આપેલું છે ડૉક્ટર કે આર ઓ ફાઉન્ડેશન કડલા પાટીદાર સમાજવાડી કડલા બીએસએનએલ ઓફિસની પાછળ મૂળગામ વડાલી જિલ્લો સાબરકાંઠા 3832 35 તેનો મોબાઈલ નંબર પણ આપેલો છે સાબરકાંઠા માટે। નર્મદા જિલ્લા માટે બંને અલગ અલગ અરજી કરવાની રહેશે। સાગબારા માટેની પણ અલગ અરજી છે અને ડેડિયાપાડા માટેની પણ અલગ અરજી છે। આ ઉપરાંત કોઈપણ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે અલગ અલગ તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો। નેક્સ્ટ વેકેન્સી છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ આઈસીપીએસ એટલે કે બાળ સુરક્ષા યોજનામાં અલગ અલગ વેકેન્સી ખાલી પડી છે। આ તમામ પોસ્ટ છે 11 માસના કરાર આધારિત અને તદ્દન હંગામી ધોરણે ફિક્સ પગારથી વેકેન્સીઓ ભરવાની છે તે માટે તમારી પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। પહેલી વેકેન્સી છે કાઉન્સેલર માટે જેની એક જગ્યા છે, પગાર ધોરણ 17,500 રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે એમએ છે સાયકોલોજી, સોશિયોલોજી અથવા એમએસડબલ્યુ તમે પાસ કરેલું હોવું જોઈએ। આ ઉપરાંત તમે સોશિયોલોજી અથવા એમએસસી છે તમે પાસ કરેલું હોય તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। તમને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ઉંમર તમારી 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ। આ ઉપરાંત તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કમ્પ્યુટર અંગેનું તમારી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ। નેક્સ્ટ વેકેન્સી છે પ્રોબેશન અધિકારી, ચાઇલ્ડ વેલફેર અધિકારી, કેસ વર્કર જેની એક જગ્યા ખાલી છે। આ પોસ્ટ માટે પગાર ધોરણ 17,500 રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ સોશિયલ વર્ક અથવા સોશિયોલોજી અથવા સાયકોલોજી એઝ અ પ્રિન્સિપલ સબ્જેક્ટમાં અથવા તો તમે જે એ કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ। આ ઉપરાંત તમે અનુભવી હોવા જોઈએ। આ પોસ્ટ માટે પણ તમારી ઉંમર છે એ 35 વર્ષથી વધારે ન હોવું જોઈએ। તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું પ્રમાણપત્ર તમારી પાસે હોવું જોઈએ। લાસ્ટ વેકન્સી છે હાઉસ મધર એટલે કે ગૃહમાતાની જેની એક જગ્યા ખાલી છે। પગાર ધોરણ 13,500 રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક હોવા જોઈએ, તમારી ઉંમર 25 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ અને તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ અને ઉંમર ધરાવતા મહિલા ઉમેદવારોએ દિવસ 15માં તમારો બાયોડેટા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મ તારીખના આધારની સ્વપ્રમાણિત નકલો છે અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી રૂમ નંબર 2 ભોયતળીએ જિલ્લા સેવા સદન લુણાવાડા જિલ્લો મહીસાગર 3892 30ના સરનામા ઉપર દિવસ 15માં એટલે કે તારીખ 2 ફેબ્રુઆરી 2022 દિવસ 15માં તમારે જે અરજી મોકલવાની રહેશે। અરજીના કવર ઉપર તમારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જે જગ્યા માટે અરજી કર્યું હોય તે જગ્યાનું નામ છે એ તમારે લખવાનું રહેશે। જો તમારી અરજી અધૂરી વિગતવાળી અરજી રૂબરૂ સાદી ટપાલ અથવા કુરિયર દ્વારા હશે તો તમારી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। આ ઉપરાંત જો તમે એકથી વધુ જગ્યા માટે અલગથી અરજી કરવા ઈચ્છતા હોય તો તમારે અલગ અલગ અરજી કરવાની રહેશે, એક સાથે તમારે અરજી કરવાની રહેશે નહીં। આ તમામ પોસ્ટ માટે જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય છે સીસીઆઈ પસંદગી સમિતિ મહીસાગરને આધીન રહેશે। થેન્ક યુ।